નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ. આજે આપણે વાત કરવાના છે કે ગુજરાતની અંદર અત્યારે વરસાદે માજા મૂકી છે. તો મુશળધાર વરસાદની અંદર ઘણા ખેતરોની અંદર પાણી ફરી વળ્યા છે. તો આ પાણી ફરી વળતાની સાથે ખેતરોમાં પાકને નુકસાન થવાની ભીતિ પણ સર્જાઈ છે. તો આપને જણાવી દઈએ કે જ્યારે ગુજરાતની અંદર વરસાદે એક અલગ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેની આપ દ્રશ્યો અમારા ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો જ્યારે વાત કરવામાં આવે કે ગુજરાતની અંદર અત્યારે હાલ વરસાદનો માહોલ છે અને વરસાદી સીઝન ચાલુ થઈ ગઈ છે, તો તેની અંદર શું પગલાં લેવા જોઈએ કે જેનાથી ખેડૂતોને જેમનો પાક છે તે બચી જાય અને તેમને નુકસાન બી ના થાય. તો ખેડૂતોના પાકને તો નુકસાન થયો પણ છે અને સાથે સાથે અનેક ગામડાઓ છે તે ગામડાઓમાં પણ પાણી ફરી વળ્યા છે અને સાથે સાથે જે ઘરો છે ઘરોની અંદર પણ સોસાયટીની અંદર પણ પાણી ફરી વળ્યા છે અને પાણી છલોછલ દેખાતા હોય છે. તેની સાથે જ લાગે તમને કે અહીંયા એક નદી વહેતી હોય અને નદીનું પાણી જ્યારે તમને વહેતું જોવા મળતું હોય તેવી જ સ્થિતિ અત્યારે હાલ વરસાદના સીઝનની અંદર સોસાયટીની અંદર અને રાજ્યની અંદર અત્યારે હાલ દેખાઈ રહી છે. તો જ્યારે આવી સ્થિતિ ઊભી થતી હોય છે તો શું પગલાં લેવા જોઈએ તેના વિષય ઉપર પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા એ કે જ્યારે વરસાદનું વાતાવરણ ચાલુ થયું હોય તે પહેલા સૌથી વધારે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો કે જે રહેઠાણ વાળો વિભાગ છે કે જેવી રીતે લોકો ઘર ગત્તુ રહેતા હોય છે તેના ઉપર સૌથી પહેલા તો તમે જો ધાબા વાળું ઘર છે તો તેના ઉપર સૌથી પહેલા તમે એક એવો શેડ બનાવી શકો છો કે શેડની અંદર પાણી તમારું જે વરસાદી પાણી હોય તેનો નિકાલ થઈ જાય. અને બીજી વસ્તુ એ કે તમે જો તળિયાવાળા મકાનની અંદર રહેતા હોય કે જેની ઉપર પતરા હોય તો પતરાની અંદર પણ પાણી પતરામાંથી પણ પાણી ઘૂસી શકે તેવા અનેક રસ્તા હોય છે. માટે તેની ઉપર તમારે તાળપત્રીથી તેને એક વધારે એને બાંધવું જોઈએ, તાળપત્રી બાંધવી જોઈએ, મૂકવી જોઈએ. તેનાથી શું ફાયદો થાય છે કે પાણી વરસાદનું પાણી તમારા પતરાની અંદર જતું નથી અને પતરાના અંદર ના જાય તેના માટે તાળપત્રી બાંધવામાં આવતી હોય છે. માટે ઘણી બધી એવી બાબતો હોય છે કે જ્યારે રહેઠાણવાળા વિભાગની અંદર તમે પાણીને અંદર ઘરમાં આવતા રોકવા માટે તમે આ તેનો ઉપયોગ કરી શકો છો. બીજી વસ્તુ એ છે કે જો તમે નીચાણવાળા વિસ્તારની અંદર રહેતા હો તો સૌથી પહેલા તો તમારે ઊંચી પાળી કરાવવી પડે. ઊંચી પાળી કરાયા બાદ તેને એક એવો ઢાળવાળો રસ્તો આપવો જોઈએ કે જ્યાંથી પાણી તમારું નીકળી જાય અને જે સીધું પાણી કોર્પોરેશનના ગટર સુધી જતું રહે. માટે વરસાદની અંદર બચવા માટેના આ બધા ઉપાયો છે કે જે વરસાદના પાણી તમારા રહેઠાણ વિસ્તારની અંદર ઘરની અંદર કે જે પતરાની અંદર પાણી ઘૂસી જતા હોય છે અને તે મારફતે પાણી તમારા ઘરની અંદર આવી જતા હોય છે અને તેનાથી મોટી નુકસાનીઓ થતી હોય છે. તો હવે બીજી બાબત એ છે કે ખેતરોમાં પાણીને કઈ રીતે રોકવું, વરસાદી પાણી કઈ રીતે રોકી શકાય. પરંતુ તમને એક વસ્તુની જાણ કરી દઉં કે વરસાદી પાણી ખેતરોમાં રોકી ન શકાય, કારણ કે વરસાદના કારણે ખેતીનો પાક જે હોય છે તે પાકની અંદર તેમની લણણી થતી હોય છે, વાવણી થતી હોય છે. પરંતુ જો વધારે મુશળધાર વરસાદ આવતો હોય અને પાકને બગાડતો હોય તો તે પાકને બગાડવા માટે રોકવા માટે તમારે એક રસ્તો કરવાની જરૂર છે જેનાથી તમે વરસાદી પાણીનો તમે નિકાલ કરી શકો છો. જ્યાં તમારો પાક હોય તો તેની આસપાસ થોડીક એવી ઢાળવાળી જગ્યા રાખવાની છે અને નીચાણવાળી જગ્યા રાખવાની છે કે જેથી વરસાદી પાણી કોઈ એક જ જગ્યાએ એકઠું ના થાય, ભેગું ના થાય. અને આ પાણી ભેગું ના થાય તો શું છે કે પાણી તમારું રીતસરથી લાઈન ઉપરથી જતું રહે. માટે હવે તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારા ખેતરની અંદર એક એવી ઢાળવાળી જગ્યા હોય કે જ્યાંથી તમારું વરસાદી પાણી નીકળી જાય અને ત્યાં ભેગું ના થાય, એકઠું ના થાય. અને તેના માટે તમારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી તમારો પાક બગડશે નહીં અને તમારો પાક સલામત રહેશે અને તમારા પાકનો નફો તમને સારો મળશે. માટે અત્યારે હાલ વરસાદના જે વાતાવરણ ચાલી રહ્યા છે તેની અંદર સૌથી મોટી એક ઉપદ્રવ સામે આવતો હોય છે કે જે ઉપદ્રવની અંદર
જે જીવાણુઓ છે, કીટાણુઓ છે, તે વધુ ઉપદ્રવ થતા હોય છે પાણીના કારણે, જેમ કે મચ્છરો છે, ડેન્ગ્યુ છે, તો આવા જે જીવજંતુઓ છે તેનાથી બી બચવાની જરૂર છે. અને તેનાથી બચવા માટે તમારે સૌથી પહેલા તો એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ જગ્યાએ વરસાદી પાણી, રહેઠાણ વાળો વિસ્તાર છે કે ખેતર છે કે કોઈ પણ જગ્યાએ તમે પાક વાવ્યો છે, એવી જગ્યાએ પાણી ભેગું ન થાય. જો પાણી ભેગું થશે તો તેની અંદરથી 100% જીવાતો ઊભી થશે, મચ્છરો ઊભા થશે, ઉપદ્રવો ઊભા થશે અને તેનાથી બીમારીઓ ફેલાશે. માટે તમારે વરસાદના અંદર આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે. તેનાથી તમારા લોકોને ધ્યાન રાખવા બાબતમાં એ પણ છે કે ધ્યાન રાખવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે અને તમારા વિસ્તારની અંદર પણ તમારો જો વરસાદી પાણી ભરાઈ જતું હોય તો ચોક્કસથી તેનો નિકાલ કરવો જોઈએ, આસપાસની ગટરો ખોલી નાખવી જોઈએ જેથી તેનું પાણી વધુ ગટરમાં જતું રહે અને પાણી ભરાય નહીં. માટે વરસાદના સીઝનની અંદર આ બધી ધ્યાન રાખવા જેવી બાબતો સામે આવી છે. નમસ્કાર.